नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन विडियो लेक्चर में तमारू फरीवार स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 9 प्रकरण 14 नैसर्गिक स्रोतोनी अंदर चर्चा करता था अने आपणे छेले जैव भू रासायणिक चक्र पूरा कर्या छे। बहु मस्त क्वेश्चन छे, वारंवार परीक्षामां रिपीट थता होय छे। कोई कार्बन चक्र पूछाय, तो कोई ऑक्सिजन चक्र पूछाय, कोई नाइट्रोजन चक्र पूछाय, आ बधा चक्र वारंवार रिपीट थता होय। जल चक्र छे, तो मस्त तैयार कर देवाना छे। हवे आपणे आ चेप्टरनो छेल्लो क्वेश्चन छे ओझोन स्तर। कयो ओझोन स्तर समझो, तो आपणे एनी आजे चर्चा करीने आपणे चेप्टरनी पूर्णाहुति ओझोन स्तर। चलो, ओझोन लेयर એટલે શું? તો વાતાવરણમાં કોઈ પણ તત્વ રહેલું હોય અને એ તત્વના ઓક્સિડેશનથી સામાન્ય રીતે દ્વિપરમાણુ સ્વરૂપે જોવા મળે છે, બરાબર? વાતાવરણમાં તત્વીય ઓક્સિડેશન સામાન્ય રીતે દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે, બરાબર? વાતાવરણમાં રહેલું તત્વ બરાબર છે, એ ઓક્સિડેશન, વાતાવરણમાં રહેલ તત્વ એ ઓક્સિડેશનના લીધે દ્વિઅણુ કયા સ્વરૂપે? દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે। દ્વિઅણુ એટલે એક ઓક્સિજન લખું તો એક અણુ થાય, પણ એને જો ઓટું સ્વરૂપે લખું તો આ દ્વિઅણુ થઈ ગયું, બરાબર? એ જ રીતે હું N2 સ્વરૂપે લખું તો એ પણ દ્વિઅણુ થઈ ગયો। એનો મતલબ કે બે એક જેવા તત્વ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોવા મળે છે, બરાબર? દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે। પરંતુ જે પૃથ્વીના વાતાવરણનો જે ઉપરનો ભાગ છે, પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો એક અણુ જોવા મળે છે, જેને ઓઝોન વાયુ કહે છે। પરંતુ પૃથ્વીના ઉપરના વાતાવરણમાં, ધ્યાન આપતો બહુ મસ્ત ક્વેશ્ચન છે, વાતાવરણમાં રહેલ તત્વ એ ઓક્સિડેશનના લીધે દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે। પણ જો આપણે પૃથ્વીનું જે વાતાવરણ છે એના ઉપરના વાતાવરણની ચર્ચા કરીએ, તો આપણને એ ઓક્સિજન ત્રિઅણુ સ્વરૂપે જોવા મળે છે। ઓક્સિજનના અથવા પૃથ્વીના વાતાવરણની ઉપરના ભાગમાં પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન ત્રિપરમાણ્વીય અણુ અથવા ત્રિપરમાણુ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે ઓઝોન તરીકે ઓળખશું, જેને ઓઝોન વાયુ કહે છે, જેને ઓઝોન એટલે આપણે એને દર્શાવીશું શાના વડે? ત્રિઅણુ કીધા, જો ત્રિઅણુ હોય તો આપણે N2 વડે દર્શાવીશું, ત્રિ એટલે 2, ત્રિ એટલે 3, તો O3 ઓઝોન વાયુ કહે છે। આપણે ચર્ચા કરી ઓઝોન સ્તર એટલે, બરાબર? બહુ મસ્ત આપણે વ્યાખ્યા લખી કે પૃથ્વીના વાતાવરણથી જો ઉપર આપણે જઈએ તો આપણને ઓક્સિજન છે, ઓક્સિજન 30 અણુ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે શું કહીશું? ઓઝોન વાયુ કહીશું। તો ઓક્સિજનના ત્રિપરમાણ્વીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે। જો ઓક્સિજનનું ત્રિપરમાણુ હોય ને તો એ ઝેરી હોતો નથી, પણ જો ત્રિઅણુ બને છે એ શું કરે છે? ઓઝોન। અને એ ઓઝોન પૃથ્વીની સપાટીથી ઘણું દૂર આવેલું છે, બરાબર? જો ઓક્સિજન ત્રિપરમાણુ સ્વરૂપે હોય, ત્રિપરમાણુ સ્વરૂપે હોય તો તે ઝેરી નથી, પરંતુ ઓક્સિજન ત્રિપરમાણ્વીય સ્વરૂપે હોય, ત્રિપરમાણ્વીય સ્વરૂપ એટલે કે O3 સ્વરૂપે હોય તો તે ઝેરી છે। કેવું છે? ઝેરી છે। અને એ પૃથ્વીના વાતાવરણની, પૃથ્વીની સપાટીથી ઘણે દૂર આવેલ છે, અને ઓઝોન એ O3 એ પૃથ્વીની સપાટીથી ઘણું જ દૂર આવેલ છે। હવે તમે વિચાર કરો, એ ઓઝોન લેયર છે પૃથ્વીની સપાટીમાં પ્રવેશે તો શું થાય? તો આપણે એની ચર્ચા કરીએ છીએ, બરાબર? ઓઝોન એ પૃથ્વીની સપાટીમાંથી આવતા હાનિકારક
જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે બરાબર પૃથ્વીની સપાટીમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીની સપાટી ઉપર પહોંચતા રોકે છે બરાબર તો ઓઝોન શું કાર્ય કરે છે ઓઝોન એ હાનિકારક યુવી યુવી નું આખું નામ થાય અલ્ટ્રાવાયોલેટ અલ્ટ્રાવાયોલેટ બરાબર ઓઝોન એ હાનિકારક યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શું કરે છે શોષણ કરે છે શોષણ કરે છે બરાબર એટલે કે એક ઓઝોનનું કિરણ આપણા પૃથ્વી તરફ આવી રહ્યું છે અને એ શોષણ કરે એટલે અંદર સમાઈ દે છે મુક્ત કરી દે છે પૃથ્વી ઉપર આવવા દેતું નથી અને જો પૃથ્વી ઉપર એ કિરણ આવે છે તો એ પૃથ્વી ઉપર પહોંચતા રોકે છે ને એમ આપણના માટે નુકસાન બને છે બરાબર છે ઓકે ઓઝોન એ હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે અને યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર પહોંચતા નુકસાનકારક છે હાલના સમયમાં એવું જાણવા મળ્યું કે એન્ટાર્કટિકા ઉપર ઓઝોનના નવા સ્તરમાં છિદ્રો જોવા મળ્યા છે ઓઝોન સ્તર વિશેની ચર્ચા
ક્લિયર? તો આપણે શું ચર્ચા કરી, ઓઝોન સ્તર કે વાતાવરણમાં રહેલા તત્વ એ ઓક્સિડેશનના લીધે કયા સ્વરૂપે જોવા મળે છે, ત્રિઅણુ સ્વરૂપે મળી આવે છે. પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનને ત્રિઅણુ સ્વરૂપે જોવા મળે છે. મેં બંધારણની ચર્ચા કરી, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન આ રીતે આપણને જોવા મળે છે. 1, 2, 3, 4, 5, 6 બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ રીતે ટક્કા શું દર્શાવે છે, તમે આગળ ભણશો કે લુઈસ રચના દર્શાવે. શું દર્શાવે? લુઈસ રચના. અને કોઈ પણ પરમાણુ હોય, કોઈ ત્રિઅણુ હોય, એ અષ્ટક રચના પૂર્ણ કરે છે. એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ કરે છે. તો આ જે બંધ છે એની અંદર 2 ઇલેક્ટ્રોનો, એક આનો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર છે. આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ બે ટપકા કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર. પછી કે ત્રિઅણુ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ. ઓક્સિજન ત્રિપરમાણુ સ્વરૂપે હોય તો એ ઝેરી નથી, પણ જો ત્રિપરમાણુ સ્વરૂપે હોય તો એ ઝેરી છે. ઓઝોન એ પૃથ્વીની સપાટી પર ઘણું દૂર આવે છે બરાબર. ઓઝોન એ હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વી ઉપર પહોંચતા એને અટકાવે છે. એન્ટાર્ટિકા પર એવું જોવા મળ્યું કે ઓઝોનના સ્તરમાં કેટલાક છિદ્રો જોવા મળે છે, અને એ ઓઝોન સ્તર પરના છિદ્રો અને ઓઝોન સ્તરનો નાશ થાય તો સજીવો માટે ગંભીર સમસ્યા પેદા થઈ શકે છે. તો કયા વાયુ ઓઝોનને નુકસાન કરે છે? તો ક્લોરોફ્લોરોકાર્બન, નાઇટ્રિક ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ કરેલ છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.